થરાદ તાલુકાના લેડાઉ ગામના પૂર્વ સરપંચ સિવિલ કોર્ટ મારફત થરાદ તાલુકા પંચાયતના મિલકત જપ્તનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. થરાદ તાલુકાના લેડાઉ ગામે પૂર્વ સરપંચ નીલાબેન લક્ષ્મણસિંહ રાજપૂતે અને 2005-06 વર્ષમાં વિકાસના કામો જેવા કે શાળા રૂમ તથા 2 કિલોમીટર મેન્ડર રોડ જેવા વિકાસ કામો કરાવેલા, જેમાં નાણાં રૂપિયા 1,92,358 કામો કર્યા હતા, જે તાલુકા પંચાયત થરાદ દ્વારા ન ચૂકવાતા સરપંચે કોર્ટમાં કેસ દાખલ કરેલ, જે કેસનો સિવિલ કોર્ટ દ્વારા સરપંચના તરફી ચુકાદો આપી કોર્ટ તાલુકા પંચાયત પાસે વ્યાજ સહિત રૂપિયા 3,05,848 ચૂકવાનો હુકમ કર્યો હતો. જે નાણાં બાબતે તાલુકા પંચાયત થરાદને સપ્ટેમ્બર 2019 નોટિસ બજાવેલ, છતાં પણ નાણાં ન ચૂકવાતા સિવિલ કોર્ટ થરાદ દ્વારા તાલુકા પંચાયત થરાદને નામે મિલકત જપ્ત વોરંટ આપ્યું હતું, જેમાં તાલુકા પંચાયતના TDO દ્વારા 4 દિવસ મુદત આપતા કોર્ટે 4 દિવસમાં નાણાં આપવાનો હુકમ કર્યો હતો. અનુસંધાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં આ કોર્ટ મેટર ચાલતી હતી અને એના અનુસંધાને આ લઈ જપ્તીનો વોરંટ લઈને આવ્યા છીએ. તો અમે કોર્ટમાં જઈ અને 4 દિવસની મુદત માગી છે. 29 તારીખથી ગ્રાન્ટની માગણીનો અમે લેટર લખ્યું અને પ્રોસેસ હાલમાં ચાલુ છે. કેટલી ચૂકવણો બાકી છે? 3 લાખ જેવું છે.